કેશોદ વોર્ડ નંબર 7 ના માધવ દ્વારથી જમનાનગરના મહિલાઓ એકઠી થઈ પાલિકા પાણી આપવામાં ધાંધિયા કરતી હોવાની અને પાણી ડોળું આવતું હોવાની ફરિયાદ કરી હતી. મહિલાઓએ જણાવ્યું હતું કે પહેલા 4 દિવસે પાણી આપવામાં આવતું, હવે 8 થી 10 દિવસે તો ક્યારેક 12 દિવસે પણ પાણી આપવામાં આવે છે. હાલ ઉનાળાનો સમય હોય પાણીની ખાસ જરૂરિયાત ઊભી થતી હોય છે, જેને લઈ પાણીનો વપરાશ પણ વધુ રહેતો હોય છે. તેવા સમયે પાણી સમયસર આપવાના જગ્યાએ જો મોડું આપવામાં આવે તો પાણીની મુશ્કેલી સર્જાય છે. તે માટે બહારથી સાંઢિયા ગાડી કે ટ્રેક્ટર દ્વારા વેચાતું પાણી લેવું પડે છે. રંજનબેન પરમાર, શું માંગણી છે તમારી? મારે પાણીની માંગણી છે ભાઈ, સેઠ માધવદ્વારથી જમનાનગર સુધી 12 દિવસે પાણી આવે છે ને આ બધો વિસ્તાર એવો છે, કોઈ વેચાતું પાણી લઈ ન હોગે, કાયમનું કાયમ કરતા હોય તો એને ટાઈમે પાણી આપવું જોઈએ. 5 દિવસ આપે ને તોય અમને સંતોષ છે, કોઈ અમને વિરોધ નથી. કોઈ 700-800 રૂપિયાનો ટાંકો આવે તો બધાએ મગાવી તો ન હોગે, બધાએ ઘર હરખા ન હોય ભાઈ, અમને ટાઈમસર પાણી આપી દે એ અમારી માંગણી છે. પહેલા કેટલા દિવસે પાણી આવતું ન હોય? પહેલા 4 દિવસ આવી જતું, 4 દિવસ પૂરા થઈને 5મે દિવસ આવી જતું, તો હવે 12 દિવસે પાણી આવે છે ભાઈ, તો એનું અમને કઈક સગવડ કરી દો, હો એ અમારી માંગણી છે. પરંતુ આ વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વર્ગના લોકો રહેતા હોવાથી કામ ધંધે જતા હોય તેથી પાણી વેચાતું મંગાવવું પોસાતું નથી. તેથી મહિલાઓએ પાલિકા દ્વારા પાણી વિતરણની અવ્યવસ્થાના કારણોસર પર રોષ વ્યક્ત કર્યો હતો અને 4 દિવસે પાણી આપવામાં આવે તેવી માંગ કરી હતી. મારું નામ કંચનબેન દેવળિયા, મોહનભાઈ. મજૂરી માણસ અમ કેમ લઈ, પાછા રોડ ખોદી ગયા તો રોડ હરખો કરીએ નથી ગયા, ને સુટણી હોય તો હાલ મત દો, હાલ મત દો, તો અમે મત દેવા તો તૈયાર છીએ, અમે કોઈ દી નથી દો એમ નહીં, તો તમે અટાણે અમને પાણી નો આપો તો શું કામ નું? અમે પાણી વેસાતું નહીં, અમારે છોકરા કઈ કામ કરતા હોય, અમે 8-8 જણા ખાતા હોય ઘરમાં, ક્યાંથી પાણી પૂરું કરીએ? આ પાણી મુદ્દે વોર્ડ નંબર 7 ના કોર્પોરેટરો પણ પૂરતું ધ્યાન આપતા નથી તેવો કચવાટ બહેનોમાં જોવા મળી રહ્યો છે. આ પાણી પ્રશ્ને નગરપાલિકાના પાણી પુરવઠા એન્જિનિયર અપારનાથીને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું કે તારીખ 10/4/2024 થી ઓઝત પાણી પુરવઠા યોજનામાં મેન્ટેનન્સ ચાલુ કરવાના કારણે રેગ્યુલર પાણી અપાતું હતું તે ખોરંભાતા પાણી આપવાના દિવસોમાં વધારો થયો છે, પરંતુ ફરી રેગ્યુલર પાણી મળે તે માટેની વિતરણ વ્યવસ્થા ચાલુ કરવામાં આવી રહી છે. મારું નામ એમપી અપારનાથી, પાણી પુરવઠા એન્જિનિયર. કેશોદમાં પાણીની વ્યવસ્થા કઈ રીતે છે, વિતરણ કઈ રીતે કરવામાં આવે છે અને તંગીને શું છે પાણીની? કેશોદમાં હાલ પાણી વિતરણ વ્યવસ્થા દર 5મા દિવસે કરવામાં આવે છે અને તંગીને લઈને પાણી વિતરણ વ્યવસ્થામાં દિવસો થોડા ચડી ગયેલ છે. તારીખ 10/4/2024ના રોજ ઓજત 2 ડેમ ખાતે મેન્ટેનન્સને લીધે કેશોદ શહેરી વિસ્તારમાં કુલ 2 દિવસ સુધી પાણીની અછત હતી, જેને લીધે વિતરણ વ્યવસ્થામાં થોડી તંગી જણાઈ છે અને દર 5મા દિવસથી વધારે દિવસો ચડી ગયેલ છે. જે હાલ અત્યારે પાણી આપણને પૂરું મળતા બધા વિસ્તારોની અંદર સપ્લાય વ્યવસ્થિત થઈ શકે એ માટેનું આયોજન કરીએ છીએ. આપણે અનેક વિસ્તારોમાં 8-10 દિવસે પાણી મળે છે. હા, આ વિતરણ વ્યવસ્થાની અંદર ટૂંકમાં રોટેશન ફેરવવાને લીધે પાણીના દિવસોમાં વધારો થયેલ છે, જે હાલ ધીમે ધીમે આગળના દિવસોમાં ફરીથી ને 5મા દિવસે પાણી વિતરણ વ્યવસ્થા થઈ શકે તે અંગેની કાર્યવાહી કરી રહ્યા છીએ. અને કેશોદ શહેરીજનોને કેશોદ નગરપાલિકા વતી મારી નમ્ર અપીલ છે કે પાણીનો વપરાશ જરૂરિયાત મુજબનો કરવો તથા પાણીનો બગાડ ન કરવો. જો પાણીનો બગાડ ખોટી રીતે કરવામાં આવશે તો તે લોકોને નોટિસ આપી કાયદાકીય રીતે પગલાં લેવામાં આવશે.